वंदे मातरम दर्शकों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत के चौक बाजार थाने की सीमा के भीतर सबरी नगर में कुख्यात गौ हत्यारा अल्ताफ पुथावाला पर पुलिस के साथ गौरक्षकों ने छापा मारा। अल्ताफ पुथावाला सहित गिरोह फरार हो गया। हालांकि गौमांस और एक जिंदा बछड़ा मौके पर बरामद किया गया। जब सूरत में कुछ असामाजिक तत्व तो अवैध रूप से गायों की हत्या कर रहे हैं, गौरक्षकों की सूचना मिली तो चौक बाजार थाना क्षेत्र में सबरी नगर में कुख्यात गौ हत्यारे को पकड़ने के लिए पुथावाला के घर एक जहां गाय काटी गई थी, तो चौक बाजार पुलिस के साथ गौरक्षक नेहा पटेल सहित एक टीम ने छापेमारी की। यहां से कुख्यात गौ हत्यारा अल्ताफ वहां से फरार हो चुका था और उसके गिरोह भी वहां से गायब थे। पुलिस को देख फरार गिरोह को पुलिस पकड़ना चाहिए लेकिन हाथ में नहीं लगे। हालांकि पुलिस ने मौके से गौमांस और एक जिंदा बछड़ा समेत अन्य वस्तु वहां से बरामद किया। समाचार कहे जाने तक अभी तक हत्यारे जो घोर निंदनीय हैं, अभी तक वे गिरफ्तार नहीं हो पाए हैं। ये पुलिस की कहीं कमजोरी कहे या कुछ और। આપનું પડી ગયા હું નેહા પટેલ પ્રાણીન ફાઉન્ડેશનમાંથી છું અને બરોડા રહું છું પણ આજરોજ અમે સુરતમાં શાબરીનગરમાં ચોક બજારમાં રેડ કરી છે પોલીસ ચોક બજાર પોલીસ સાથે રહી છે અને પોલીસ પ્રશાસનને અમે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ જેથી એ તરત જ અમને મદદરૂપે આવી અને બીજું કે આ જે જગ્યા છે અલ્તાફ પુઠાનું ઘર છે જ્યાં પહેલાં પણ અમે અગાઉ રેડ કરી હતી અને ખૂબ પ્રમાણમાં ગાયોની કતલ થઈ હતી હવે આમાં વાંક છે જ્યુડિશિયરીનું જે કોર્ટ આ લોકોને વારંવાર બેલ આપી દે છે અને પાછો આ લોકો ગૌ હત્યા કરે છે આ લોકો પકડાતા કેમ નથી કેમ કે અમે આવીએ ને પેલો અલ્તાફ પુઠ્ઠો છે ને બહાર જ બેઠો હોય છે અને અહીંયાના માણસો એના કટિંગ કરતા હોય છે એટલે જેવું અમે આવીએ ને એટલે માણસો ભાગી જાય ને પોતે ભાગી જાય છે પકડાતો નથી રંગે હાથો બીજી વસ્તુ કે આ બધું ઇલીગલ છે આ તમે જુઓ છો આટલો ગૌ હત્યા માટે જ ઉપયોગ કરવામાં આવે છે એસએમસી કેમ નથી તોડતી જો એસએમસી અત્યારે મારું આ વાત સાંભળે એમનામાં થોડી પણ માણસાઈ હોય ગૌ હત્યા ગાયો ગૌ હત્યા માટે એકદમ સ્ટ્રિક્ટ હોય ગૌ માતા માટે પ્રેમ હોય તો આજે જ તોડી નાખશે બુલડોઝર લઈને એને કેમ કે ઇલીગલ છે આ મોટો તમે જે બંગલો જોવો છો અલ્તાફ પુઠ્ઠાનો એ બે નંબરનો પૈસો છે નથી એ ટેક્સ ભરતો કેમ કે આ કેશમાં ધંધો થાય છે જે એનું 5.5 લાખનું નુકસાન થયું છે અચ્છા બેન કોર્પોરેશને આમાં શું બીજી કામગીરી કરવી જોઈએ એટલે જે નથી કરી કોર્પોરેશને કેટલી બધી ગૌ હત્યા થાય છે કેટલી બધી ગૌ માંસની દુકાનો લાગે છે અમને જો ખબર પડતી હોય તો એમને કેમ નથી ખબર પડતી અત્યારે પહેલાં પણ મીડિયામાં આવ્યું હતું ને કે આટલું મોટા પ્રમાણમાં ગૌમાંસ પડ્યું હતું શું કર્યું એમને શું એમની આ કામ એમની આ રિસ્પોન્સિબિલિટી નથી કે અહીંયા આવે કે જુએ કે ક્યાં ગૌ હત્યા થઈ છે અમે ત્યાં એને બુલડોઝર ફેરવી દઈએ યોગીજીની જેમ ગુજરાત સરકાર પાસેથી શું અપેક્ષા ગુજરાત સરકાર આદેશ આપે ઉત્તર પ્રદેશમાં જો અત્યારે ગૌ હત્યા નથી થતી યોગીજીના ડરથી શ્રી સિદ્ધુ પકડાય એટલે બુલડોઝર ફેરવી દે એના ઘર પર કેમ ગુજરાત સરકાર એવો આદેશ નથી આપતી પોલીસ નવરી છે વારી ઘડી અહીંયા આગળ રેડ કરે ને આ લોકોને પકડીને કોર્ટ છોડી મૂકે આ લોકોને પાછું અમારે આ કામગીરી કરવા આટલું રિસ્ક લેવાનું આવા આવા જ્યારે અમારે રમઝાન ચાલે છે ત્યારે રિસ્ક લઈને અમે આ બધું કામગીરી કરીએ છીએ આગેની જાણકારી કે લે બને રહે અમારી સાથે દેખતે રહે।